दिवाळी बाद राजकोट शहर अने जिल्लामां कोरोना दिवसे ने दिवसे वधी रह्यो छे। राजकोट शहर में कोरोना वायरस ना पॉजिटिव केस नो आंक 10,500 पर पहुंचो छे, तो बीजी तरफ राजकोट ग्राम्य में कोरोना पॉजिटिव केस नो आंक 5,000 ने पार पहुंचो छे। त्यारे दिवाळी बाद कोरोना संक्रमण में वधारो थयानु खुद म्युनिसिपल कमिश्नर उदित अग्रवाले कबूल्यू छे, तो साथे जणाव्यू छे कि हाल परिस्थिति नियंत्रण में छे। कोरोना संक्रमण ना पगले मनपा द्वारा डोर टू डोर सर्वे नो प्रथम राउंड पूर्ण करी देवामां आव्यो छे। आगामी 3-4 दिवस में सर्वे नो बीजो राउंड पूर्ण करी लेवामां आवशे। हाल मनपा नी टीम द्वारा 3T अंतर्गत कामगीरी करवामां आवे छे, जेमां ट्रेस टेस्ट अने ट्रीट पर भार मुकवामां आव्यो छे। त्यारे कोरोना ने लईने जे कामगीरी मनपा द्वारा करवामां आवी रही छे તે જોતા આગામી 1 સપ્તાહથી 10 દિવસમાં કોરોના સંક્રમણ કંટ્રોલમાં આવી જશે, તો સાથે જ હાલ રાજકોટમાં 21 હેલ્થ સેન્ટર પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। શહેરભરમાં 36 ટેસ્ટિંગ વાહનો, 104ના 15 વાહનો, 50 ધન્વંતરી રથ કાર્યરત છે। રાજકોટ શહેરમાં પણ જેવી રીતે બધી જગ્યાએ આપણે જોઈ રહ્યા છીએ કે દિવાળી પછી થોડો માર્જિનલી કેસોમાં ઓછા લાવ્યું છે, પરંતુ હું આ કહેવા ઈચ્છું છું કે જે સ્થિતિ છે આ નિયંત્રણમાં જ છે। આપણા પાસે ઓલરેડી એક બહુ સારું સિસ્ટમ ડેવલપ્ડ છે, જે સિસ્ટમને આપણે ફરીથી ફૂલ જોશમાં અમલમાં મૂક્યું છે। રાજકોટ શહેરમાં 21 અર્બન હેલ્થ સેન્ટર આવે છે અને આ દરેક અર્બન હેલ્થ સેન્ટર ઉપર એક ક્લાસમેન અધિકારી એના પ્રભારી તરીકે મૂકવામાં આવ્યા છે। આ ક્લાસમેન અધિકારીને નીચે વોર્ડની આખી ટીમ હોય છે, સેનિટરી ઇન્સ્પેક્ટર્સની ટીમ હોય છે, એન્ક્રોચમેન્ટ રિમૂવલની આપણી જે ટીમ હોય છે, એન્ફોર્સમેન્ટ માટે આ લોકોની ટીમ હોય છે, ડૉક્ટર્સની ટીમ હોય છે અને સર્વેની ટીમ હોય છે। આ જે સર્વે ઘરથી ડોર ટુ ડોર APXR સર્વે કરવામાં આવે છે અને એક રાઉન્ડ આજે સર્વેનું પૂરું પણ થઈ ગયું છે। ઓન એન એવરેજ આપણે 3-4 દિવસમાં આખા રાજકોટને સર્વે કરી લઈએ છીએ। જે પણ અમને ઘરની અંદર કોઈ ARIના કેસ મળે છે એને આપણે એ તરીકે માર્ક કરીએ છીએ, જ્યાં પ્રોબેબલ લાગે છે કે અહીંયા આપણે ફરીથી વિઝિટ કરવાની જરૂર છે એને P તરીકે કરીએ છીએ, જ્યાં સ્વસ્થ લોકો બધા દેખાય છે એને X કરીએ છીએ અને જ્યાં અમને કોઈ પણ તરહથી રેઝિસ્ટન્સ આવે છે એને R કરીએ છીએ, અને આ ચારે ચાર જે માર્કિંગ છે એને આપણે અલગ અલગ તરહથી ટેકલ કરીએ છીએ। અત્યારે આપણા પાસે રાજકોટમાં ટેસ્ટિંગ માટે દરેક UHC ઉપર વોક ઇન લોકો માટે ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ છે। આમ 21 જગ્યા ઉપર આપણે ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ છે, સાથોસાથ 50 ધન્વંતરી રથ આજે પણ રાજકોટમાં દોડે છે, જે આપણે દરરોજ સવારેથી ચાલુ થઈને સાંજ સુધી જેટલા પણ પોઝિટિવ કેસો આવતા હોય એના જેટલા કોન્ટેક્ટ છે એના કન્ટેનમેન્ટ ઝોન છે ત્યાં જઈને ટેસ્ટિંગ કરતા હોય છે, સાથોસાથ 36 જેટલા ટેસ્ટિંગ વાહન પણ અત્યારે ચાલી રહ્યા છે અને 104ના 15 વાહનો ચાલી રહ્યા છે। 104માં કોઈ પણ માણસ ફોન કરે તો એમના ઘરે મારી ટીમ પહોંચી જાય છે અને નિઃશુલ્ક એમની ટેસ્ટિંગ પણ કરી દે છે। અત્યારે અમારા માટે સૌથી મોટું કામ આ જ છે કે આપણે ઘણા ઘણા વિવિધ સોર્સથી જ્યાં પણ કોઈ પણ ખાંસી, ઉધરસ, તાવ કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી જો લોકોને લક્ષણો આવતા હોય તો આ જે લક્ષણો છે એને આપણે પકડવાનું છે, માણસને ટેસ્ટ કરવાના છે, એની ઘરમાં જઈને એના ઘરના લોકોની ટેસ્ટ કરવાના છે અને આજુબાજુના વિસ્તારના લોકોને ટેસ્ટ કરીએ છીએ, જેનાથી આપણે કોઈ પણ શંકાસ્પદ કેસ હોય તો એને આપણે ટ્રેસ ટેસ્ટ અને ટ્રીટની પદ્ધતિથી આપણે ટ્રીટ કરી શકાય। આ આપને બતાવતા હું આપને આ બતાવવા ઈચ્છું છું કે અત્યારે બધા અમારી ટીમ સારી રીતે કામ કરી રહી છે। દરરોજ સાંજે 5 વાગે મારા દ્વારા દિવસમાં જે પણ કામગીરી કરી હોય એની સમીક્ષા કરવામાં આવે છે। આપણે એક નવી વસ્તુ ચાલુ કરી છે કે જે અગાઉ આપણે સુપર સ્પ્રેડર્સની ટેસ્ટિંગ કરી હતી, ફરીથી આપણે એક સુપર સ્પ્રેડર્સની ટેસ્ટિંગ માટેનું દોડ ચાલુ કર્યું છે અને આ લોકોને આપણે હેલ્થ કાર્ડ એને રિન્યૂ કરવાનું ચાલુ કર્યું છે। કાલે હોકર ઝોનમાં આપણે ટેસ્ટિંગ કરી હતી, આપણે જેટલા પણ શાકભાજી બકાડુવાળા જે વેચાણવાળા છે એની ટેસ્ટિંગ કરીશું, પછી જેટલા પણ કરિયાણાની દુકાનો છે આ બધાની ટેસ્ટિંગ આપણે કરી રહ્યા છીએ, આજે જેટલા પણ ડિલિવરી બોયઝ છે જે ઝોમેટો સ્વિગીના ડિલિવરી બોયઝ છે લગભગ 350 જેટલા આવા ડિલિવરી બોયઝને આપણે આજે ટેસ્ટિંગ કરી છે, આવી રીતે સુપર સ્પ્રેડર્સની પણ ટેસ્ટિંગ ચાલુ છે
અમને ભરોસો છે કે જે માર્જિનલ ઉછાળ કેસોમાં આવ્યા છે આવનારા અઠવાડિયા 10 દિવસમાં આપણે એને કંટ્રોલમાં લઈ લઈશું.